नमस्कार। आज वंडरफुल यूनिट आपण भणवानुं छे। लेसन टाइटल सरस छे, तमने गमे छे। फीमेल फॉर फॉरेस्ट्री। फॉरेस्ट्री एटले वन संवर्धन, वृक्षोनुं जंगलोनुं छतन, फॉरेस्ट्री। फीमेल्स तमे जाणो छो, आ लेसननी अंदर જંગલો બચાવવા માટે, વૃક્ષો બચાવવા માટે સ્ત્રીઓ શું યોગદાન આપે છે, કેવી રીતે જંગલો બચાવે છે, એની સરસ મજાની વાત કરવામાં આવેલી છે। હિમાલયના જંગલોની વાત કરવામાં આવેલી છે। સૌથી પહેલા આખી જે હિમાલયના ગામડાઓ છે એની આખી ઇકોનોમી છે, એનો પાયો છે એ જંગલો છે, એવી સરસ લેખક વાત કરે છે। શા માટે? તો કે લીલા પાંદડાઓ અને ઘાસ છે એ એમના પશુઓના ચારા એટલે કે ફોડર માટે ઉપયોગી થાય છે। ત્યાર પછી પશુઓનું જે છાણ છે, એનિમલ્સનું ડંગ છે, એ ફર્ટિલાઇઝર તરીકે યુઝ કરે છે। સૂકા વૃક્ષોની ડાળીઓ છે એ બળતણ તરીકે યુઝ કરે છે। એ સિવાય પણ જંગલો એની ફ્રૂટ્સ, નટ્સ, જડીબુટ્ટીઓ, ઔષધિઓ એવું ઘણું બધું આપે છે। એટલે એમના જીવનમાં જે લોકો ત્યાં ગામડાઓમાં રહે છે, હિમાલયની તળેટીના ગામડાઓમાં, એમના જીવનમાં જંગલનું ખૂબ સરસ યોગદાન છે, એવી શરૂઆતમાં લેખક આ યુનિટની અંદર આપણને ઇન્ફોર્મેશન આપે છે। ત્યારબાદ એક વાત કરવામાં આવે છે, 1930ની અંદર યુરોપિયન્સે એને પોટેટોની ખેતી કરી હતી, રેલવે માટે ટિમ્બર એટલે લાકડાની જરૂરિયાત હતી, એટલે ઘણા બધા લાખો વૃક્ષો નિકંદન કાઢે છે। તો ત્યારે એ વિસ્તારના લોકો છે એ એક મૂવમેન્ટ સ્ટાર્ટ કરે છે, અસહકાર આંદોલન સ્ટાર્ટ કરે છે અને એને સત્યાગ્રહ એવું નામ આપે છે। ઉત્તરાંચલની અંદર તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ છે, ત્યાંના બે લીડર્સ છે, ચાંદી પ્રસાદ અને સુંદર બહુગુણા છે, એમની લીડરશિપ નીચે એક મૂવમેન્ટ સ્ટાર્ટ થાય છે, અસહકારની મૂવમેન્ટ સ્ટાર્ટ થાય છે। તો એ લોકો શું કરતા હતા કે એ મૂવમેન્ટમાં શું કરવાનું, તો કે એક એક વૃક્ષને એક એક વ્યક્તિ બાથ ભરીને ભેટે, અને આ રીતે જ્યારે વૃક્ષો કાપવા વાળા આવે ત્યારે વૃક્ષો કાપી ન શકે, કારણ કે એક એક વ્યક્તિ બાથ ભરીને ભેટેલી હોય। તમારે ટેક્સ્ટબુકમાં એ જ પિક્ચર છે જુઓ, અને એ મૂવમેન્ટ જે સુંદર બહુગુણા અને ચાંદી પ્રસંગે સ્ટાર્ટ કરી હતી, પછી એ મૂવમેન્ટનું નામ પડ્યું ચિપકો મૂવમેન્ટ। ઓકે, તો એમની એવી વાતો આ લેસનની અંદર, સરસ મજાની મૂવમેન્ટની, વૃક્ષો બનાવવાની વાતો, વૃક્ષો બચાવવાની આ લેસનમાં કરવામાં આવી છે। ત્યાર પછી એ જંગલોની વચ્ચે એક ગામ છે કાનગર, માત્ર 200 ફેમિલીઝ, 2000 ફીટ ઊંચાઈ ઉપર છે, એમની મહિલાઓની એક સરસ મજાની આ લેસનમાં વાત કરવામાં આવી છે। એ ગામની મહિલાઓને ફ્યુઅલ માટે, બળતણ માટે, ચારા માટે, પાણી માટે લાંબુ ડિસ્ટન્સ ચાલવું પડતું હતું, ખૂબ મહેનત કરવી પડતી હતી આ બધી વસ્તુઓ માટે, એમનું ત્યાંની સ્ત્રીઓનું જીવન ખૂબ જ ટફ હતું। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કાનગડ ગામના પુરુષોને નોકરી રાખ્યા, કામ શું કરવાનું હતું, તો કે એ ગામના પુરુષોને જંગલો કાપવાના હતા। સ્ત્રીઓએ વિચાર્યું કે આ જંગલો છે, એ ગામની સ્ત્રીઓએ કીધું કે આ ઓકના જંગલો છે, ઓકના વૃક્ષો છે, એ તો અમારા દીકરાઓ જેવા છે, અમારા સંતાનો જેવા છે, અમે એમને નહીં કાપવા દઈએ। પહેલા પુરુષોને નોકરી રાખ્યા હતા, એટલે ગામના સ્ત્રી અને પુરુષ વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ શરૂઆતમાં, અંતે પુરુષોને મોડે મોડે વાત સમજાવી, સ્ત્રીઓ છે વૃક્ષો બચાવવામાં સફળ રહે, અને એમણે એક દળની સ્થાપના કરી, મહિલા મંગલ દળ કામ છે, એમાં માત્ર ને માત્ર સ્ત્રીઓ હતી। એ સ્ત્રીઓએ શું કર્યું, એનિમલ્સની સંખ્યા મુજબ પ્રતિ ઘર દીઠ ફાળો કર્યો, અને એ પૈસાથી એ ગાર્ડ રાખ્યો, ચોકીદાર રાખ્યો એ જંગલ બચાવવા માટે, પણ ચોકીદાર પોતાની ડ્યુટી બરોબર બજાવતો નહોતો, ચોકીદારને દૂર કર્યો, મહિલાઓએ પોતે જ ટીમ્સ બનાવી, 15 ટીમ્સ બનાવી, એટલે દરેક સ્ત્રીનો વારો છે, એ 15 દિવસે આવે, એણે જ જવાનું અને જંગલોની રક્ષા કરવાની। આ રીતે સ્ત્રીઓ જંગલોમાં જઈ અને એ ટીમ છે એ જંગલોમાં જઈ અને રક્ષા કરતી હતી। એક વખત એક બારનો છે એ ભરવાડ, એની પોતાની બકરીઓ ચરાવવા માટે ત્યાં આવે, એની બકરી
લોકો પણ જો કોઈ વૃક્ષો કાપે બરોબર જંગલને નુકસાન પહોંચાડે તો એમને પણ 100 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવતો. સરસ મજાનો લેખક છેલ્લે આભાર માને થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ ફિમેલ ઓફ ફિમેલ્સ ઓફ ધ કાંગર. સો વી હેવ એ વન્ડરફુલ લેસન ઇન અવર સિલેબસ. ઇન ધ બિગિનિંગ ઓફ ધ લેસન ધ રાઇટર સેઝ the forest plays a very important role in the lives of the people of the hill villages. In fact, the forests and trees are the foundation of the whole economy of the hill villages because the forests and trees provide a lot of to the people of those villages. For example, green grass and leaves are useful as a fodder for their animals. Animals' dung is useful as fertilizer in their land, in their fields. The dry branches of the trees are useful as cooking fuel, the forest also provide them fruits and nuts and herbs, etc. So the pure forests are very useful. Forests give a lot to those people. But in 1930s, the Europeans cut down thousands of trees because they wanted to grow new crops like potatoes. They wanted a lot of timber to develop the railway lines. At that time, the two leaders came forward, Chandi Prasad and Sundar Bahuguna came forward to save those trees. They started movement, and the movement was non-cooperation movement. And they gave the movement the name Satyagraha movement. In that movement, they advised, they told the people to embrace the trees. Here you can see the picture of that woman in your textbook also. There is a picture. So later on, that woman was called a Chipko woman. It was written in the golden letters of the history and became famous and known as Chipko woman. Then writers give the example of females also. In this tree, there is a village named Kangar. The village is very small, with 200 families at 2000 feet. In that village, women had to suffer a lot. Women had to walk a long distances for fodder, fuel, and water. So women were suffer most in that village. In that village, the forest department employed the men of that village Kangar to cut the trees of the forest. Now women did not like that thing. They protested and advised the men of that village Kangar not to cut the trees. There, in the beginning, there was a conflict between men and women of that village. But at last, females succeeded to save the tree, to save the forest of the village. At last, the women have established, the women have organized Mahila Mandal Dal, and then Dal
some money from each family according to the numbers of cattle. And they employed a guard to self-protect. But after some time, that guard became lazy. The guard didn't perform his duty honestly. So the women of the Mahila Mangal decided to remove that post, and they decided to save the forest themselves. Yes, they established the 15 teams of only women. So each woman has to perform her duty to save the forest after 15 days, and then the team of women would wander, would go to protect the forest and the trees. Once what happened, a migrant shepherd allowed his goat to graze in the forest. The women took away the goats and fined him 200 rupees. Not only migrants and strangers, but if any villager of Kangar would harm, would cut the trees, the Mahila Mangal would also take the fine of up to 100 rupees. So in the last, the writer thanks the nature and thanks the Mahila Mangal and the female of the village. So we have a wonderful lesson. It inspires us to work something good for nature.